ફેક્ટ ન્યૂઝ અને યુટ્યુબ મેળવો એકવીસમી સદીની ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં ગળા ડૂબ છે ત્યારે ચામડીના રોગથી પીડાતા એક શખ્સે તેમાંથી છુટકારો મેળવવા કોબ્રા સાપની વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું શુક્રવારે સાંજે તે શખ્સ મિત્ર સાથે સમાતળાઓ નજીક સાપ લેવા આવ્યો હતો તેણે રૂપિયા પાંચ હજારમાં સાપનો સોદો કરીને લઈ જવાનો પ્રયત્ન કરતા વોચમાં ઉભેલી વિભાગની ટીમે બંનેને પકડી લીધા હતા સૂત્રોના જણાવ્યા મુજબ જીવદયા સંસ્થા સાથે સંકળાયેલા એક કાર્યકરને દિવાળી પહેલાં અજાણ્યા શખ્સે ફોન કરી અમારે વિધિ કરવા માટે ઓછામાં ઓછો ચાર ફૂટ લાંબો કોબરા સાપ વેચાતો જોઈએ છે તેમ કહ્યું હતું જેથી કાર્યકરે એક શખ્સ સાપ વેચાતો લેવા ફરી રહ્યો છે તેવી જાણ વિભાગને કરી હતી દરમિયાન શુક્રવારે ફરી અજાણ્યા શખ્સે કાર્યકરને ફોન કરતાં તેમણે સમાતળાવ પાસે આવીને સાપ લઈ જવા જણાવ્યું હતું વન વિભાગની ટીમના સભ્યોએ બે કોબરા સાપ કાર્યકરને આપી વોચમાં ગોઠવાઈ ગયા હતા સમી સાંજે બાઇક પર બે જણા આવ્યા હતા જેમાં એક કિન્નર પણ હતો તેમણે સાપ કેટલા કિલો વજનનો છે તેવી વાતચીત કર્યા બાદ રૂપિયા પાંચ હજારમાં કાર્યકર સાથે તેનો સોદો કર્યો હતો તે વખતે જ વનવિભાગની ટીમે ત્રાટકી કિન્નર અને તેની સાથેના શખ્સને પકડી લીધા હતા તેઓના નામ ઠામ પૂછતા સંજય બારિયા અને વિષ્ણુ બારિયા હોવાનું જણાવ્યું હતું વન વિભાગની તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે સંજયને ચામડીનો રોગ થયો હતો તેથી તેણે રોગમાંથી મુક્ત થવા માટે સાપની વિધિ કરીને જંગલમાં છોડવાની બાધા રાખી હતી દરમિયાન તેને સારું થઈ જતા તે કોબરા સાપ વેચાતો લેવા આવ્યો હતો હવે જે અમે છટકું ગોઠવ્યું હતું એમાં વિષ્ણુભાઈ અને સંજયભાઈ ગઈ છે બે જણ બે વ્યક્તિ છે આટક છે એમની અને અંકોળે રહેવાસી છે અને હાલોલ પંચમહાલના છે વતની એમાં એ લોકો પૂજા માટે કંઈક સાપનો ઉપયોગ કરતા હતા અને એના માટે એ લોકોએ કોન્ટેક કર્યો અહીંયા વડોદરાના એનજીઓનો અને એના દ્વારા બાતમીથી અમે એમને પકડ્યા છીએ અને એમાં જે જે વ્યક્તિના નામ આપ્યા છે એમની તપાસ ચાલુ છે અને અમે એને આગળ જે બી નિયમ મુજબ થશે એની કાર્યવાહી કરશું શું કરતા એ લોકો દર વર્ષે કંઈક પૂજા કરે છે દિવાળી પર એવું છે અને એમાં જે સંજયભાઈ છે એ એમને કંઈક ચામડીનો રોગ હતો એના કોઈક એવું કીધું હશે કે ભાઈ આ ચામડીના રોગમાં આવી રીતે બાધા લઈ અને આવી રીતે બાધા પૂરી કરશે તો એને ચામડીનો રોગ દૂર થશે એવું ના એટલે હવે અમે બે જણા નામ આપ્યા છે બીજા વ્યક્તિને એમને જવાબ લઈને પછી એમની પ્રોસીજર આગળ કરશું અમે